રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં કરેલી કામગીરી વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પતરાના શેડમાં ધંધો કરનારોના શેડ સીલ કરાતા 25 દિવસથી ધંધા રોજગાર વગરના થયેલા 400થી પણ વધુ ધંધાર્થીઓ સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી સીલ ખોલવાની માંગ કરી હતી. રાજકોટમાં પતરાના શેડમાં ધમધમતા ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણંતિકાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ઠેર ઠેર ગેરકાયદે ચાલતી ફાયર સેફટી વિનાની પ્રવૃત્તિઓ પર સીલ લગાવવાની કામગીરી થઈ રહી છે. ત્યાં છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર વિવરણાને ભાડાની જગ્યામાં પતરાના શેડ બનાવીને ચાલતા રેસ્ટોરન્ટ, ઓનલાઈન, ગેરેજ, ફેબ્રિકેશન જેવા અલગ અલગ 400થી વધુ ધંધાવાળા લોકોએ ધંધા રોજગાર પૂર્વવત કરવા તેઓની રજૂઆત સાથે માંગ કરવા માટે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ધંધાદારીઓએ કહ્યું હતું કે અમે નાના માણસો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ભાડાની જગ્યામાં પતરાના શેડમાં ધંધો કરીએ છીએ. અમારી પાસે ઘરની એટલે કે પોતાની જગ્યા કે બાંધકામ કરી શકીએ એટલા રૂપિયા નથી અને ભાડાની જગ્યા ટૂંકી મુદત માટે જ મળે છે, જેની અવધિ 11 મહિના કે 2 વર્ષ સુધીની જ હોય છે. એટલે એમાં પણ પાકું બાંધકામ કરી શકાય નહીં. ત્યારે હાલમાં 25 દિવસથી અમારા ધંધાની રાતોરાત સીલ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પતરાના શેડમાં મનપા દ્વારા કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી માટે ટેમ્પરરી પરમિશન આપવામાં આવતી નથી. તો અમારે પરમિશન લેવા માટે ક્યાં જવું? આવી પરમિશન માટે SMC દ્વારા વિચારણા કરીને કાયદો બનાવવામાં આવે. આ બધા પતરાના શેડ કોઈ એક દિવસ કે પછી એક રાતમાં નથી બન્યા ને, તો આટલા પ્રમાણમાં શેડ કોની રેમ નજર હેઠળ શરૂ થઈ ગયા છે? જો પરમિશન ને કાયદો જ નથી તો હાલમાં જે સીલ મારવામાં આવ્યા છે તે પતરાના શેડવાળી મિલકતોમાં પણ કાયદાના અમલીકરણનો ભેદભાવ કરવામાં આવ્યા છે. તો આવો ભેદભાવ કેમ? સુરતમાં અંદાજિત 50,000થી વધારે પતરાના શેડોમાં ધંધાઓ થઈ રહ્યા છે, જે પણ પબ્લિકને આંખે દેખાઈ રહ્યા છે. તો 200 શેડને સીલ કેમ? અમારી આજીવિકાનું એક જ સાધન હતું જે મનપા દ્વારા સીલ મારીને બંધ કરાયું છે. તો અમારું અને અમારા સ્ટાફનું ગુજરાન કોણ ચલાવશે? અમારા બાળકોના ભણતરનું શું? ઘરમાં આવતા મેડિકલ ખર્ચાઓ ક્યાંથી કાઢીએ? ઘરના ભાડા અને જગ્યાના ભાડા ક્યાંથી ભરીએ? હાલમાં અમે ઘર વગરના થઈ જઈશું, કારણ કે ભાડા ભરવાનો કોઈ રસ્તો અમારી પાસે નથી. તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી. રાકેશ, અમે આજે 25 દિવસ થયા, કોઈ પણ પ્રકારની સરકારની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. અમે જેટલી વખત SMCમાં ગયા, કમિશનરની ઓફિસે, બધી મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર, ટોટલી જગ્યાએ ગયા, બધે એમ જ કે ઉપરથી ગાઈડલાઈન નથી આવી. પણ ગાઈડલાઈન છે શું તમારી? અમારી કંઈક તો સમય આપો અમને, જેથી અમને પણ ખ્યાલ આવે કેટલો સમય શું કરવું. એ વસ્તુ નીકળી જઈશું, અમે ધંધો બંધ કરી દઈશું. પણ કંઈક તો સમય આપો તમારો, કોઈ સમય 2 દિવસનો સમય આપો. તો એ દિવસમાં કઈ રીતે થવાનું કામ અમારું? કંઈક તો વિચારો અમારું. અમારે છોકરા છે, બૈરી છે, ખાવાના પૈસા ક્યાંથી કાઢશું? ભાડાના રૂપિયા ક્યાંથી કાઢશું? અમે પરમિશન નથી તો 50% પતરાના શેડ ઓપન છે, એને કેમ કાયદો નો નડ્યો? તમને આજે બધા અમારું કમ્પાઉન્ડ આજે સીલ છે, તો બીજા એવા કેટલાય શેડ છે ઓપન છે, એનો હું કાયદો નથી નડ્યો? આ રોડ ઉપર તમે નીકળો, બધા અંધા દબાવી દબાવીને બેઠા છે, કેમ કોઈ આ ધર્મમાં કોઈને નથી લાગ્યું? મોમેડિયન એરિયામાં કોને સીલ લાગેલા છે? કોઈને કંઈ નથી થયું. આમાં અમારે બધાને કરવાનું, અમે વ્યાજે રૂપિયા લાવીને ધંધો કર્યો છે. અત્યારે આવક તો દૂરની વાત છે, અમારે રોજ 10 કારીગરના મેન્ટેનન્સ તો આપવાના ને. એ લોકોને અમે અત્યારે રજા આપી દઈએ તો અમારામાં સરકારમાં ફરક હું? અત્યારે મારી હેઠળ 10 જણા કામ કરે, હું એને રજા આપી દઉં તો મારામાં ગવર્મેન્ટમાં ફરક હું? એને બાયડી છોકરા છે, મારો ધંધો બંધ છે, મારે એને રજા આપી દો. હે, અમારે ચાની હોટલ ને રેસ્ટોરન્ટ છે, વિજયરાજ સર્કલ, સિંગળપુર, ગેલેક્સી કમ્પાઉન્ડ, 24 દિવસથી પતરાના શેડમાં ગેરેજ, રેસ્ટોરન્ટ, ઓનલાઈન બિઝનેસ, ફેબ્રિકેશન જેવા ધંધાર્થીઓને પાલિકાની કચેરીએ પહોંચી રજૂઆત કરી ઘટતું કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.